गुड मॉर्निंग फ्रेंड्स, तमे गया भागमा पात पंदर बे बहादुर छोकराओ तेमा हरी अने अर्जन नी सरस मजानी वार्ता तमे शीखी गया। आ अंक में आपणे एनु स्वाध्याय शीखीशुं। स्वाध्याय प्रश्न एक। नीचेना प्रश्नोना एक एक वाक्य में उत्तर लखो। तो पहलो सवाल छे, जंगलना प्राणीओ कया क्या पानी पीवा आवता हता? जंगलना प्राणीओ क्या पानी पीवा आवता हता? एनो जवाब छे, जंगलना प्राणीओ सांजना समये कांगशा गामनी नजीक आवेला वोकड़ामा पाणी पीवा आवता हता। बराबर, सांजना समये लोको अंधारू होय एटले सांजना समये पाणी पीवा आवता हता। बीजू, हरी अने अणजण ने सानो शोख हतो? इनो जवाब छे, हरी अने अणजण ने शिकारनो शोख हतो, शिकार करवानो एमने शोख हतो। त्रीजो सवाल छे, बंदूकना अवाज पछी सिंहे शुं कर्युं? बंदूकना अवाज पछी सिंह गर्जनाओ करतो तथा छलांगो भरतो माछडा सुधी धसी आव्यो अने माछडाने हलाववा लाग्यो। एना पछीनो चौथो सवाल अने पांचमो सवाल तमारे जाते करवानो छे। एना पछी प्रश्न बे जोईए। नीचेना प्रश्नोना उत्तर लखो। आ पहला हता तो एक एक वाक्यमां हता, आ लांबा सवालना जवाब छे जे सविस्तार तमारे लखवाना छे। पहेलो सवाल छे, कटोकटीनी पड़े हरी अने अर्जणे शुं कर्युं? એનો જવાબ છે, કટોકટીની પડે હરી અને અર્જણ હિંમતપૂર્વક ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકો કરતા હોય એમ એમણે એકસાથે અવાજ કર્યો। સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું। સિંહે માછડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા, પછી માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી। મોટ સામે આવીને ઊભું હતું તો પણ જરાય ગભરાયા વિના હરી અને અર્જણ અવાજ કરતા રહ્યા। આ એનો જવાબ છે। બીજો સવાલ છે, મહારાજાએ ઉપકારનો બદલો કેવી રીતે વાળ્યો? તો એનો જવાબ છે, મહારાજાએ હરી અને અર્જણના પુત્રા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા। આ રીતે મહારાજાએ આ બે ભાઈઓનો ઉપકારનો બદલો વાળ્યો। તમે જોયું છે ને, હજી પણ તમે બરોડા જાઓ તો કમાટી બાગમાં એમના પુત્રા તમને જોવા મળશે। ઓકે, ત્રીજો સવાલ, બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ પછી સિંહે શું કર્યું? આ જવાબ તમારે જાતે લખવાનો રહેશે। પ્રશ્ન ત્રણ, નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો। જેમાં આપણો પાઠ છે એ પ્રમાણે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાનું છે। અહીં આડા અવળા ક્રમ આપ્યા છે તો આપણે એને ક્રમમાં ગોઠવવા પહેલાં વાક્યો વાંચી લઈએ। પહેલું વાક્ય આપ્યું છે, આ બે ભાઈઓની પ્રતિમા રચાવીને ક
કમાટી બાગમાં સ્થાપી. બીજું વાક્ય છે, એ છોકરાઓએ પોતાના જીવનનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો. ત્રીજું છે, કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ. તો હવે એને ક્રમમાં ગોઠવીએ. તો પહેલા ક્રમમાં કયું વાક્ય આવશે? પહેલું વાક્ય આવશે ત્રીજું, જે લખ્યું છે ને એ પહેલા ક્રમમાં આવશે. કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ, એ આવશે પહેલા નંબર પર. બીજું આવશે જે બીજા નંબર પર છે, એ બીજું જ આવશે. એ છોકરાઓએ પોતાના જીવનનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો. અને પહેલું વાક્ય છે એ ત્રીજા નંબર પર આવશે. આ બે ભાઈઓની પ્રતિમા રચાવીને કમાટી બાગમાં સ્થાપી, આ વાર્તાનો ક્રમ છે. બરાબર, હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન ચાર, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલાં આપણે એનો અર્થ આપવાનો છે અને પછી એ શબ્દ વાપરીને વાક્ય બનાવવાનું છે. પહેલું છે આ ફાટવી, તો એનો અર્થ થાય છે ગુસ્સે થવું. હવે એ શબ્દ વાપરીને કોઈ પણ વાક્ય આપણે બનાવી શકીએ. આંખ ફાટી શબ્દનો ઉપયોગ કરીને કોઈ પણ વાક્ય બનાવી શકીએ. અહીં આપણે એક બનાવીએ છીએ કે દીકરાને ઘરની તિજોરીમાંથી ચોરી કરતો જોઈને તેના પિતાની આંખ ફાટી. અથવા સિંહ હુમલો કરી રહ્યો છે એ જોઈને રાજાની આંખ ફાટી. આ રીતે આપણે કોઈ પણ વાક્ય બનાવી શકીએ. બીજું છે નિશાન ચૂકી જવું, એનો અર્થ છે ધાર્યું નિશાન પાર ન પડવું. તો એનું વાક્ય બનાવીએ આપણે, બંદૂકની ગોળીનું નિશાન ચૂકી ગયું. બંદૂકની ગોળીનું નિશાન ચૂકી ગયું, આ વાક્ય બનાવી શકાય. તમે તમારી રીતે કોઈ પણ બીજું વાક્ય બનાવી શકો. ત્રીજું છે શાબડા થઈ જવું, શાબડા થઈ જવું તેનો અર્થ થાય છે ચેટી જવું. એ શબ્દ વાપરીને તમે વાક્ય બનાવો. પાંચમો પ્રશ્ન જોઈએ. નીચેના આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે જંગલ, જંગલ તો તમને આવડે જ છે. શું આવશે? વન, અરણ્ય. બરાબર, એ જંગલના અર્થ છે, સમાન ધરાવતા અર્થો. બીજું પાણી, તો પાણીમાં જળ, નીર. મદદ, તો મદદનો શબ્દનો સમાનાર્થી સહાય, ટેકો. સૂર્ય, તો સૂર્ય શું આવશે? એ તમને આવડે જ છે. અવાજ, અવાજનું આવશે ધ્વનિ, ઘાંટો. છઠ્ઠું પ્રતિમા, તો પ્રતિમા તમને મૂર્તિ, બાવલું. આ તમારે લખવાના. છઠ્ઠું, નીચેના આપેલ શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. જીવન, તો જીવનનું શું થાય છે? મરણ. નજીક, નજીકનું તો તમને આવડે જ છે. ઊંચો, ઊંચો શબ્દનો વિરોધી પણ તમને આવડે છે. હિંમત, તો હિંમતનું ના હિંમત. બરાબર, કાયરતા. પાંચમું અજવાળું, તો એનું પણ તમને આવડે છે. ધ્યાન, તો ધ્યાનનું બે ધ્યાન, એ પણ તમને આવડે જ છે. પણ ઘણા ની ધ્યાન લખે એટલે કહી દઉં છું કે બે ધ્યાન આવશે. પ્રશ્ન સાત જોઈએ, સૂચના મુજબ કરો. અહીં આપેલ શબ્દનો છેલ્લો અક્ષર લઈ નવો શબ્દ બનાવો. એટલે કે આ શબ્દ રમત આપણે રમીએ ને, શબ્દ કડી, કે છેલ્લો શબ્દ આવે તેનાથી આપણે નવો શબ્દ બનાવવાનો, એ પ્રમાણે શબ્દ કડીની રમત આપણને અહીં આપી છે. તો
જોઈએ શિકાર શબ્દ, તો શિકાર શબ્દ પર છેલ્લો અક્ષર આવે છે ર, અને ર પરથી લખ્યું છે રજા. રજા શબ્દનો છેલ્લો અક્ષર છે જા, તો જા પરથી લખ્યું છે જાત્ર. તો ત્રા પરથી તમારે લખવાનું છે. શું આવશે ત્રા પરથી? ત્રાસ આવી શકે. આમાં તો શું છે, શબ્દ રમત છે, તમે કોઈ પણ શબ્દ લખી શકો, એટલે બધાનો કડી અલગ અલગ આવી શકે, કારણ કે બધાના શબ્દો અલગ હોય એટલે શબ્દ કડી અલગ અલગ આવી શકે. મજા આવશે આ, તમે બધા ખાના તમારી રીતે પૂરજો. ત્રાસ કયું છે? ત્ર પરથી તમને ખ્યાલ ન આવે તો ત્રાસ, તો સ પરથી છેલ્લો શબ્દ સ આવે છે, સ પરથી તમારે લખવાનું શરૂ કરવું. બરાબર. હવે બીજું જોઈએ, પાંચ શબ્દો પસંદ કરી દરેક શબ્દને આધારે એક એક વાક્ય બનાવો. આજે તમે શબ્દ લઈને જે શબ્દો બનાવો છો, શબ્દ કડીના શબ્દો, તો એમાંથી કોઈ પણ પાંચ શબ્દ તમારે લઈ લેવાના અને એમના વાક્યો પણ બનાવવાના છે. જાણે કે આમાં આવી પૂછે શિકાર, તો શિકાર આવે તો વાક્ય બનશે હરી અને અણજણને શિકારનો શોખ હતો. આખા ચોરસ બોક્સમાંથી તમે જેટલા શબ્દ કડીના વાક્યો બનાવશો, જે શબ્દો તમે પસંદ કરો એના વાક્યો તમારે બનાવવાના છે. કોઈ પણ પાંચ શબ્દો પસંદ કરીને એના વાક્યો તમારે બનાવવાના છે. હવે જોઈએ પ્રશ્ન 8. નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. શબ્દો આપ્યા છે શિકાર, સિંહ, શિયારો, સૂર્ય, સાબડું. શ અને શ ના શબ્દો આપ્યા છે, તો શરણાઈનો સ પહેલો આવે કે સસલાનો સ પહેલો આવે? બરાબર છે, શરણાઈનો સ પહેલાં આવે, તો સ પરથી પહેલાં લઈશું આપણે શિકાર, પહેલા ખાનામાં લખીશું. બીજામાં એ જ સનો શબ્દ લખીશું શિયાળો. ત્રીજું છે સાબડું. ચોથામાં આવશે સિંહ, અને પાંચમામાં રહ્યું બાકી એ સૂર્ય શબ્દ આવશે. બરાબર. અહીં આપણો પાઠનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે, અને સાથે સાથે આપણા પાઠ સેકન્ડ સેમેસ્ટરના પણ પૂર્ણ થાય છે. ઓકે, બાય બાય, સી યુ, ટાટા.